પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે વારંવાર ખેડૂતો ભોગ બની રહ્યા છે, ત્યારે આવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. સાથે જ ખેડૂતોએ આવા જવાબદાર અધિકારી સહિત કોન્ટ્રાક્ટર ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા વાત કરવામાં આવે. સાંતલપુર તાલુકાની તો પ્રજાપતિ દયારામભાઈ 1/4 ડિપાર્ટમેન્ટના અધિકારી છે અને કેનાલમાં કામ કરવા જો કોન્ટ્રાક્ટર આવે તેમની પાસેથી આવા મિલીભગત અધિકારીઓ 25% પોતાનું કમિશન ફિક્સ કરી લેતા અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે આવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા છે. મિલીભગત કોન્ટ્રાક્ટર અને નર્મદા નિગમના અધિકારી જે 50% બિલે ટેન્ડર પાસ થાય છે, જેના કારણે કોન્ટ્રાક્ટર પૂરી ઈમાનદારીથી કામ કરી શકતા નથી અને કામ સારું ન થવાના કારણે કેનાલોની ડિસ્ટ્રિક્ટ અને માઇનોર કેનાલો વારંવાર તૂટે છે, ત્યારે ખેડૂતોની કાળી મજૂરી ઉપર પાણી ફરી જાય છે. ત્યારે આવા જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. પાટણના સાંતલપુર તાલુકામાં જોઈએ તો 1/7 સીમા મડુતરા, રોઝુ, જખોત્રા, ગરામડી, કલ્યાણપુરા સહિતના ગામો ડિસ્ટ્રિક્ટ કેનાલમાં આવેલ છે, જ્યારે 1/7 બી પર ચારણકા, પાટણકા, બામરોલી, પરસુંદર ડિસ્ટ્રિક્ટ કેનાલો આવેલી છે અને આ તમામ કેનાલોમાં કોન્ટ્રાક્ટરથી લઈ નર્મદા નિગમના અધિકારીઓની મિલીભગત જોવા મળી રહી છે, જેનો સીધો ભોગ ખેડૂતો વારંવાર બની રહ્યા છે. ત્યારે આવા જવાબદાર નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. વખત પાણી આવ્યું, પાણી 3 વખત ભરાઈ ગયું. પહેલી વખત મેં ઝીરું કર્યું હતું, બરાબર? તો ઝીરું ભર્યું હતું, ઝીરું ભરી ગયું. મેં સુવા વાયા પાછા, સુવા વાયા, સુવા બીજી વાર જો તમે આમ જોઈ જો, સુવા ભરી ગયા. હવે આ કોઈ સાહેબો કોઈ ધ્યાન દેતા નથી. મેં 3 વખત રજૂઆત કરી, પોર અમારે આગલી સાલે આમને મારું ખેતર ભરાઈ ગયું હતું. આગલી સાલે મારે વાવેતર કરાવતું હતું, રાયડોન આગલી સાલે બૂટી ગયું હતું, બરાબર? આગલી સાલે ભરાઈ ગયું હતું. તો હવે કોઈ આમાં રજૂઆત હા ભરતા નથી અમારી. અમારે કરવાનું શું? ખેડૂતને અમારે ખેડૂતને આત્મહત્યા કરાવી દીધી સાથે. તમે અમારે અમારે એક જ ખેતર હોય, આવું એક જ ખેતર હોય, એના ઉપર અમારે મજૂરી, અમારે બાળકીને ચા મેળવા જાવ. અમારે અમારે અમારું કોઈ ધ્યાન જાય નહીં. સાહેબને અમે કહીએ એટલે સાહેબ કે અમે સર્વે કરી રાખ્યું, સર્વે કરવા આવે, સર્વે કરીને જાય ખાલી. કોઈ પછી એનું વાહે વળતર કાંઈ લમડો વાળતું નથી કોઈ, બરાબર? તો માથે સાહેબ છે એને, સાહેબને આ અમારી અમારી અમારું અમારી અમારી જરૂરિયાત છે ને, અમે આ અમારી સહાય આન જે અને અમારું વળતર અમે પૂરું જે પ્રજાપતિ સાહેબ છે દયારામ પ્રજાપતિ, તો એને 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 અમારું અમારે અમારું વળતર આનું પૂરું અને દયારામ અમારે છોકરા ચા મેળવા જાવ. અમારે અમારે અમારાથી અમારે મજૂરી અને અમે દઈ જો એને અમે દઈ તો એ અમારું અમારું હા ભરે. આમ તો અમારા કારણે તો ક્યાં ભર્યા હતા, અમે દઈ કાઢીને દઈએ. અમે આમાં હતું એ ખેતીમાં નાખી દીધું, અમારા કારણે તો બીજું કાંઈ છે નહીં. હવે ઘડી ઘડી અમારે અમારે એને દયારામ સાહેબ અમારા મેનેજર ઈ છે અમારે, તો આ કેનાલ ઉપર અમારી અમારી રજૂઆત સાંભળે ને અમારું અમારું આ સહાય આની સહાય જે નકા અમારે પછી અમે થાય વા ન કરશું. અને આટલી અમારી વિનંતી છે સરકારને, અમારે અમારે શું કરવાનું? અમારા ઘડી ઘડી ખેતર ભરાઈ જાય. આમ જો ખેતરમાં પાણી પાછળ પાણી ભર્યું છે ખેતરમાં, હવે ઘડી ઘડી તૂટ્યા હતા. આમ જો ખેતરમાં પાછું પાણી ખેતરમાં આ પાણી ભર્યું છે ખેતરમાં, આ બધું ખેતરમાં પાણી ભર્યું છે ખેતરમાં, ઘડી ઘડી અમારે આ પાણી ભરાઈ જાય ખેતરમાં. આમાં કરવાનું શું? અમારે સરકારને આમાં આની જોગવાઈ કરવી જોઈએ નહીં. અમારે અમારે ખેતર અમારે એવું ખેતર હોય, અમારે મેલીને ક્યાં જવું અમારે સાહેબ? તો અમારે કરવાનું શું? જાખોત્રા ડિસ્ટ્રિક્ટમાં બાબુભાઈ માધેવભાઈ મારું નામ, ગામ દાતરણા. જાખોત્રા ડિસ્ટ્રિક્ટમાં આ પોર 3 વખત તૂટ્યો હતો. હવે ઓણે આ 3 વખત, ઓણે 2-3 વખત, પોરે 2-3 વખત તૂટ્યો હતો ને ઓણે 3 વખત મારું ખેતર ભરાઈ ગયું. પહેલું મેં ઝીરું વાવેલું હતું, ઝીરું ભરી ગયું, બરાબર? ઝીરું ભરી ગયું, ઝીરું મેં સુવાવાયા સુવા બીજી વાર ના ભરી ગયા. તો હવે સરકાર કોઈ અમારી રજૂઆત અમે કહીએ એટલે સર્વે કર્યા વાળા આવે, ખાલી સર્વે કરીને હાલે જાય, કોઈ એનું અમે વળતર સૂકવતા નથી. તો અમારે શું અમારા છોકરાને ક્યાં મેળવા જાવ? અમારા એક ખેતર ઉપર મજૂરી હોય અમારી, આત્મા હત્યા કર્યા દઈએ અમારી દશા છે. અમારે ખેડૂતને જવું ક્યાં? હવે સરકાર એક તમે આ અમારે વિચાર કરો કે અમારે કરવાનું શું? કોઈ અમારે આમાં જેટલું જે મોલ વાવો એ ભરી જાય, અમારે જે ગમે તે મોલ વાયું 3 બીજી વારનું ભરી ગયું, અમારે મોલ બીજી વારના જીરું વાયું તો છોવા ભરી ગયા. હવે અમારે કરવાનું શું? દયારામ માથે સાહેબ છે, કોઈ અમેને કાન દેતા નથી. જો અમે એને પૈસા દઈ
પૈસા દઈ 25% ખવડાવી તો અમારું સાંભળે. ઓમ તો અમારું રાડ્યું કોઈ સાંભળે એમ નથી. હવે ગરીબ માણસને કોઈ રાડ્યું તો સાંભળે એમ નથી. હવે આને ઓરે અમારે એમ શું હતું, ઓણે અમે એમ કહે રાખે તમે વળતર, તમે વળતર સૂકવી દીધું, વળતર સૂકવી દીધું. હવે એ માયેલું કાંઈ અમે આજ અમારા મહિનો શો એ માયેલું કાંઈ અમે કાંઈ જડ્યું નથી હતી, અને પોરે અમે કાંઈ જડ્યું નતું. તો અમારે સાહેબ કરવાનું શું? અમારા ખેડૂતને ઘડી ઘડી ખેતર ભરાઈ જાય, અમારે કરવાનું શું? તો અમારે તો આની હાલત, અમારે મજૂરી કરીને આમાં શું કરવાનું? અમારા છોકરા કેવી રીતે અમારે મોટા કરવા આમાં? અને અમે મજૂર માણા, અમારે જવું છે, કોઈ અમારું સાંભળે નહીં. જેમ રાડ કરો એટલે બસ તમારું કામ થઈ જાય, ખાલી એમ જ કહીએ તમારું કામ થઈ જશે અને બસ આવીને હાલે જાય. એમને અમે કેટલી વાર રાડ કરી ગમે એટલે કોઈ અમારું રાડ્યું કોઈ સાંભળતું નથી. તો અમારે સાહેબ નમ્ર વિનંતી અમારી કે સરકાર અમને આની સહાય દે અને અમારી આ ખેતરની અમને વળતર છૂકવું અમારી, અને અમારું ખેતર કોતરા પેટા કિનાલ છે એ બહુ તૂટે છે, એનાથી મારું ખેતર 3 વખત ભરાઈ ગયું છે અને 3 વખત નુકસાન. પોરે મારે સીણા હડી જતા અને ઓણે મારે આ રાયડુંને વાવલ હતું, રાયડું હડી ગયું છે. હવે તો સરકારને આવું આવા તો માથે ક્યાં ધ્યાન ના જાય તો આ ખેડૂતને શું છોકરા ચા મૂકવા સાહેબ? આ છોકરાને અમારે ત્યાં વેસવા જવા? અમારે આ 2 ખેત કાં ગરીબ માણસનો હોય તો તમે આવ્યો ડોલે તો કરો, અને કાંડ ના જાય. આ એક પ્રજાપતિ છે ને માથે સાહેબ, એ કાંઈ કાંડ દેતા નથી અમે, બરાબર દયારામ પ્રજાપતિ. અને તો આપણા બધા કચરાટીએને બધા બધેમાં ખાવું હોય, અમારે તો ખેડૂતો તો શું હોય, ખેડૂતો તો આ ખેતર અમારે કમાઈ માંડ ખાવાનું થયું કે દઈએ શું? અને આની કાંક કાર્યવાહી સરકાર કરે, નકામેના ખેતરની વર્તત જે તમે ભાગી જાય. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.